સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગમાં 35 લોકો ફસાયા હતા અને ભારે જહેમત બાદ આ તમામને બચાવી લેવાયા હતા. જોકે સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું છે, જ્યારે મહિલા સહિત 3 લોકોની હાલત ગંભીર છે. ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં સફળતા તો મળી છે, પરંતુ એક બાળકનું મોત થયું છે તો અન્ય જે મહિલાઓ છે તેમાંથી 3 મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તે તમામને હાલ સારવાર આપવામાં આવી રહી છે. તમને જણાવીએ કે ગઈકાલે રાત્રે જે રીતે ઘટના બની હતી, સુરતના વેસુ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી અને 35થી વધુ લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનું મારું ચલાવી આગને કાબૂમાં લેવાના સતત પ્રયત્નો કરવામાં આવ્યા અને રેસ્ક્યુ ટીમ દ્વારા તમામ લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન એક બાળકનું મોત થયું છે. ફસાયેલા 35 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, એકનું મોત થયું છે તો 3 ની હાલત હાલ ગંભીર છે. સુરતના વેસુ વિસ્તારની આ ઘટના, જ્યાં આપ જોઈ શકો છો કે કોમ્પ્લેક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને અહીં લગભગ 35થી વધુ લોકો ફસાયા હતા. તમામને રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે. પ્રજ્ઞેશ વ્યાસ જોડાય છે અમારી સાથે ઘટનાસ્થળ પરથી. પ્રજ્ઞેશ, જણાવશો કે વેસુ વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં લાગેલી આગ અને આગને પગલે હાલ શું પરિસ્થિતિ છે? તમામ લોકોને બચાવાયા, પરંતુ જે સમાચાર મળ્યા છે, એક બાળકનું મોત થયું છે, અન્ય લોકો ગંભીર હાલતમાં છે. જી બિલકુલ, આગા માર્કેટમાં ગઈકાલે રાત્રે જે આગ લાગી હતી અને આગ બાદ જે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો તેના દ્રશ્યો ગઈકાલે રાત્રે જે દેખાયા હતા કે 35 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ હતા અને તેમાંથી જે એક શિક્ષિકા છે તે અત્યારે વેન્ટિલેટર પર છે, જે એક 7 વર્ષનો વિદ્યાર્થી છે મંથન જાધવ, તેનું અવસાન થયું છે. જે દ્રશ્ય તમને બતાવીશ કે આગા માર્કેટના ગઈકાલના દ્રશ્યો છે કે જ્યાં આગ લાગવાથી જે માહોલ સર્જાયો હતો ને જે ખાસ દેખાઈ રહ્યું છે કે જે વાયરિંગ થકી જે ગ્રાઉન્ડ ફ્લોર પરથી જે આગ લાગી હતી તે ઉપર 4 માળ સુધી વાયર થકી પહોંચી હતી ને જે આ પોપડા અને જે આ સ્લેબ તૂટવાના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેટલું ભયાનક માહોલ હતો. કારણ કે જે ધુવાડાના ગોટા ગોટા સાંજે આગ લાગવાથી જે 4 માળ સુધી આવ્યા હતા તેને લઈને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફસાયા હતા અને તેમને રેસ્ક્યુ કરવાની જરૂર પડી હતી. તેમાંથી જ 3 બાળકો બેભાન થઈ ગયા હતા, એક શિક્ષિકા બેભાન થઈ ગઈ. આ દ્રશ્યો છે કે એ બાળકોને રેસ્ક્યુ કરવા માટે તેમને ઓક્સિજન, કારણ કે જે સફોકેશનનો જે માત્રાથી તે લેવલ ખૂબ જ હાઈ થઈ ગયું હતું ને જે કાચ તોડવાની ફરજ પડી હતી. જે 3-4 માળના જે ટ્યુશન ક્લાસીસ છે, જે ડેન્ટિસ્ટ છે, દવાખાના છે, તમામના કાચ તોડીને એર સર્ક્યુલેશન કરવામાં આવ્યું હતું, પાઇપો લંબાવવામાં આવી હતી અને સાથોસાથ જે બાળકો છે તેને ઓક્સિજન આપીને તાત્કાલિક પહેલાં બહાર કાઢવાની ફરજ પડી હતી. આ દ્રશ્યો જ બતાવે છે કે ગઈકાલે રાત્રે આ 3-4 માળે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અત્યારે જે જોઈ રહ્યા છો તે એક ડેન્ટિસ્ટનું ક્લિનિક છે. ડેન્ટિસ્ટના ક્લિનિકમાં પણ જે પ્રમાણેનો માહોલ હતો, ખાસ કરીને જે આ સિચ્યુએશન છે જ્યાં કાચો તોડીને જે એર સર્ક્યુલેશન કરવામાં, કારણ કે વેન્ટિલેટર કોઈ જ પ્રકારના અહીંયા દેખાઈ નથી રહ્યા, ફાયર ઇક્વિપમેન્ટના કેટલાક સાધનો આગા માર્કેટમાં લગાવેલા છે પરંતુ તેનો કોઈ પણ ઉપયોગ આ સમયે કામ નહીં આવ્યો હતો. સાથે સાથે હું તમને જે ક્લાસરૂમ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આજે ક્લાસના દ્રશ્યો છે તે સ્પષ્ટ દર્શાવે છે અત્યારે કે જે માહોલ હતો ગઈકાલે રાતનો, જે માહોલ હતો તે સ્પષ્ટ દ્રશ્યો આપને અહીંયા દેખાશે. કારણ કે ક્લાસરૂમની બહાર જ અત્યારે આપણે એક્ઝેટ ઊભા છીએ અને જે આગ જે નીચેથી ગ્રાઉન્ડ ફ્લોર પરથી 4-3 માળ સુધી પહોંચી હતી તેનો જ આ માહોલ છે. ખાસ કરીને જે વર્ગખંડ છે, જે લિફ્ટ જે બંધ હાલતમાં છે, જે ક્લાસરૂમ છે, આ ખાસ એક ક્લાસરૂમ તમને હું બતાવીશ. ખાસ કરીને આ બાજુ જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે વર્ગખંડના છે ને જેમાં જ રેસ્ક્યુ કરીને જે હાઇડ્રોલિક ક્રેન હતી તેના દ્વારા એ બાળકોને નીચે લાવવામાં આવ્યા હતા અને આ સ્ટડી સેન્ટર ખાસ દેખાઈ રહ્યું છે કે જેની અંદર બાળકો ફસાયા હતા. એ બાળકોને કાઢવા માટે ખાસ હાઇડ્રોલિક પ્લેટફોર્મ લગાવવામાં આવ્યું હતું અને હાઇડ્રોલિક પ્લેટફોર્મના માધ્યમથી તેમને નીચે ઉતારવામાં, જ્યારે બીજી બાજુ કેટલાક બાળકોને દાદર પરથી પણ નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. એટલે સ્પષ્ટપણે જે માહોલ છે, જે સિચ્યુએશન છે તે ચોક્કસપણે ખૂબ જ ગંભીર હતી અને તેમાં જ અત્યારે એક જે મેસેજ છે, એક બાળકનું મોત છે, એક શિક્ષિકા છે
ખૂબ જ ગંભીર છે અને તેમને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે. જી પ્રજ્ઞેશ, સુરક્ષાને લઈને જો વાત કરવામાં આવે, ગ્રાઉન્ડ ફ્લોરથી લાગેલી આ આગ અને આગ ધીરે ધીરે જે રીતે ઉપરના માળ સુધી પહોંચી ગઈ, લગભગ બીજા ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર સેફ્ટીના સાધનોની વાત કરવામાં આવે, આટલા મોટા કોમ્પ્લેક્સની અંદર આ તમામ સુવિધાઓનો શું અભાવ જોવા મળ્યો હતો કે કેમ? જી બિલકુલ, કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો દેખાયા હતા, પણ સ્પષ્ટપણે કહી શકું કે જે ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા હતા તે ના માત્ર હતા, તેનો કોઈ પણ ઉપયોગ આવતી ગઈકાલે ઘટનામાં કામ નથી લાગ્યો. કહેવામાં આવે છે કે તેઓ દ્વારા આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારની સિચ્યુએશન હતી, ખાસ કરીને હું તમને એ જ બતાવું છું, અત્યારે જે વર્ગખંડ બતાવી રહ્યો છું તેમાં જે પરિસ્થિતિ પહોંચી છે, જે લેવલ સુધીનું નુકસાન થયું છે, એ લેવલને લઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે પણ ફાયરના સાધનો લગાવવામાં અહીંયા આવ્યા હતા તેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ગઈકાલની ઘટનામાં નથી થયો. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે પાણીનો મારો ફાયર બ્રિગેડ દ્વારા ચલાવવામાં આવ્યો હતો, કઈ હદે કાચ તોડીને જે બાળકો છે તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કારણ કે જે પરિસ્થિતિમાં ગઈકાલે બાળકો હતા 35 જેટલા, અને જો આ લોહી, ખાસ તમને હું લોહી દર્શાવી રહ્યો છું, કારણ કે જે 9 લોકોને ઈજા પહોંચી હતી તેમાંથી 2-3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, ને આજે સ્પષ્ટ લોહી દેખાઈ રહ્યું છે અત્યારે, કારણ કે ગઈકાલે જ્યારે કાચ તોડાઈ રહ્યા હતા, અને હું કાચ પર પણ લોહી બતાવીશ આપણને, કાચ પર પણ લોહી લાગ્યું છે, ટેબલ પર લોહી છે, કાચ તોડતી વખતે જે સ્પષ્ટ લોહી દેખાઈ રહ્યું છે, ટેબલ પર લોહી છે, એટલે જે વિદ્યાર્થીઓ અહીંયાથી કાચ તોડીને ઓક્સિજન લેવાની પ્રયત્ન કર્યો હતો તેમનો લોહીના જે અંશો છે તે અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે, અને સ્પષ્ટપણે આ જે ઘટના છે ગઈકાલની તેનો જે માહોલ છે તે અત્યારે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે કેવા પ્રકારના માહોલ વચ્ચે આ બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને કયા માહોલ વચ્ચે આ બાળકોએ પોતાનો જીવ બચાવવાના પ્રયત્ન કર્યા હતા. જી જી, 7 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે, તે બાળક અહીં ક્લાસીસમાં આવ્યો હતો, શું ઘટના બની હતી તે જણાવશો? જી બિલકુલ, ભટાર ખાતે રહેતા મંથન કદમ આજ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે આવ્યો હતો, અને જ્યારે મંથન ખૂબ જ નાનો હતો એની ટીચર અને બીજા 2-3 બાળકો પણ તેની સાથે હતા, પરંતુ જે પ્રમાણે ધુવાળો 3 અને 4 માળ સુધી પહોંચી ગયો ત્યારે તેઓ એકદમ ગભરાઈ ગયા હતા, કારણ કે પેસેજમાંથી નીચે ઉતરવાનો જે માર્ગ હતો તે માર્ગની પાસેથી જ આ ધુવાળો ઉપર આવ્યો હતો, અને જેથી જ જે બાળકો હતા, ટીચર્સ હતા, પોતે પણ ગભરાઈ ગયા હતા, અને 7 વર્ષ તો માસૂમ બાળક કંઈ સમજે તે પહેલાં જ તે ધુવાળાને કારણે એ બેભાન થઈ ગયો હતો, એના જે ટોક્સિન હતા તેના શરીરમાં જતા એ બેભાન થઈ ગયો હતો. ગઈકાલે ડેપ્યુટી કમિશનર હેલ્થ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે પ્રમાણે કે એના શરીરમાં જે ધુવાળો જતો રહ્યો તેને કારણે તે તાત્કાલિક અનકોન્શિયસ થઈ ગયો હતો, અને બેભાન થઈ જવાના કારણે તે ત્યાં જ પડી ગયો હતો. જે ફાયર અને રેસ્ક્યુની ટીમ હતી તેમણે બાળકને નીચે લાવવામાં આવ્યો હતો, તાત્કાલિક તેને ઓક્સિજન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ લઈ જયા બાદ માત્ર ગણતરીની મિનિટોમાં જ તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. મોટી સંખ્યામાં જે સગા સંબંધીઓ હતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, હોસ્પિટલ પર દોડી આવ્યા હતા, પરંતુ જે મંથનનું અવસાન થયું તે સ્પષ્ટ આપણે જે પ્રમાણેનો માહોલ દર્શાવ્યો છે કે કઈ પરિસ્થિતિમાં કાલે આ માહોલ હતો, અને જે મંથનનું અવસાન થયું છે તે આ જ જગ્યા પર, કારણ કે તે ગુંગળાઈને જે સફોકેશન થયું હતું, જે માહોલ હતો અહીંયાનો તે સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યો છે, અને સફોકેશનના કારણે અન્ય 2 વિદ્યાર્થીઓ પણ બેભાન થયા હતા. એ વિદ્યાર્થીઓ બેભાન થવાની સાથે એક શિક્ષિકા જે 51 વર્ષની તે પણ અત્યારે હોસ્પિટલના આઈસીયુમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે, અને જે દ્રશ્ય અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે કેટલો ગંભીર માહોલ હશે, કારણ કે લેબના પોપડા ઉખડી ગયા છે, પાણીની લાઇનો લીકેજ થઈ ગઈ છે, જે ઇલેક્ટ્રિક કેબલ છે તે ડેમેજ થઈ ગયા છે, ફ્લોરિંગ આખું ઉખડી ગયું છે, કારણ કે આગની તીવ્રતા ખૂબ જ મોટા પ્રમાણમાં હતી, અને અહીંયાથી ક્લાસરૂમમાંથી બહાર નીકળવું તે સમયે બાળકો માટે અશક્ય થઈ ગયું હતું, તેથી જ તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. અને હજી પણ જે ટોટલ 6 લોકો એડમિટ છે, આનંદ હોસ્પિટલમાં 2 બાળકો છે, ગ્લોબલ સનસાઇનમાં 2 લોકો છે, અને ખાસ કરીને જે સંજીવની હોસ્પિટલ છે તેમાં 4 લોકો, એમાંથી એક મંથનનું અવસાન થયું હતું, હજી પણ 3 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા તપાસની જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ જોવાનું એ રહ્યું કે આ પોતાની સગવડતા માટે જે આ એલિવેશન તૈયારો કરી દેવામાં આવે છે, જે એલિવેશન ગોઠવી દેવામાં આવે છે, તેને કારણે જે એર સર્ક્યુલેશન હોય છે તેની ખૂબ જ સમસ્યાઓ આવા કોમ્પ્લેક્સોમાં જોવા મળતી હોય છે, અને સાથે સાથ ફાયરના જે સાધનો જે ના બરાબર હોય છે તેને કેમ અપગ્રેડ કરવામાં નથી આવતા તે પણ એક મોટા પ્રશ્ન ઉદ્ભવે છે. જી જી, આભાર પ્રજ્ઞેશ આપનો તમામ માહિતી બદલ.